ऑफ वडोदरा। ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલ સત્યનારાયણ લોન્સ ખાતે ફૂડ ફિએસ્ટાનો પ્રારંભ થયો છે। વડોદરા શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ લોન્સ ગોત્રી સેવાસી રોડ ખાતે વડોદરા ફૂડ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે। 11 દિવસ ચાલનાર આ ફૂડ ફિએસ્ટાના પ્રથમ દિવસે અતુલ પુરોહિતના સ્વરે ગરબાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સમયે પાલિકાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, તો ગરબાની રમઝટ બોલાવાઈ હતી। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા, સાથે અતિથિ વિશેષોએ પણ ફૂડ સ્ટોલની મજા માણી હતી। આપણી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને અમે આ વસ્તુ વિચારી કે કેમ માતાજીના નામથી જ શરૂ કરીએ, અને માતાજીના નામ માટે સર્વોત્તમ જો નામ હોય તો અતુલ દાદા સિવાય બીજું મને તો કોઈ દેખાતું નથી। જો કે સર્વની પોતાની અલગ અલગ લાગણીથી પોતે ભક્તિ કરતા હોય છે, પણ અમે જો આ જેવી રીતે માનું નામ મારા બોલતા શકો વડોદરાના વડીલો અને તમામના આશીર્વાદો અમે ઈચ્છીએ છીએ, અને જેથી અમે આ 11 દિવસો જે ઇવેન્ટ છે એ વિના વગર વિઘ્ને અમે પાર પાડી શકીએ। ફર્સ્ટ ઓફ ઓલ તો અગેન એ કહીશ કે શોર્ટ એન્ડ સ્વીટ ઇવેન્ટ છે, 11 દિવસ ઇવેન્ટ છે, અને 11 દિવસમાં 5 સારા સેલિબ્રિટી આર્ટિસ્ટ છે। એમાં આપણા ગરબા કિંગ સૌથી મોટા મોટું નામ અતુલ દાદાનું આજે જે શરૂઆત કરીએ છીએ, અને એ જ રીતે બીજા ઘણા સારા આર્ટિસ્ટો છે। અને વડોદરાને અમે 50 જાતની વાનગીઓ, 50 ફૂડ સ્ટોલ આપેલા છે, ફોટો બૂથ આપેલા છે, અને મનોરંજન તો અખૂટ છે। બસ વડોદરાની જનતા માટે જ આ બધા ફંક્શન્સ કરતા હોય છે। વડોદરાનું પોતાનું ઇવેન્ટ છે, પોતાનું સમજીને મન ખોલીને આવો અને મનોરંજન કરો। આપણું વડોદરા ફૂડ ફિએસ્ટા કરીને છે, 11 દિવસનો ઇવેન્ટ છે, એમાં અતુલ પુરોહિત જોડે આપણે ઓપનિંગ કરાયું છે આજે, અને કાલે પણ સારા આર્ટિસ્ટ છે, પરમ દિવસ પણ છે। 11 દિવસમાં બધા અલગ અલગ રોજ અલગ અલગ આર્ટિસ્ટ આવશે, સિંગર આવશે, ડીજે આવશે, રેપર્સ આવશે, એટલે એન્જોયમેન્ટ કરવા માટે અમારી જોડે સેલ્ફી બૂથ પણ છે 11, 50 ફૂડ સ્ટોલ છે, બધી વેરાયટી અલગ અલગ છે એની અંદર, ફૂડની અંદર બી, અને લોકેશન બી આપણું સત્યનારાયણ લોન છે સેવાસીમાં, ફેમસ લોકેશન છે આપણું। આજની શરૂઆત ગરબાની રમઝટથી કરવામાં આવી છે। હા, અતુલ પુરોહિતના થ્રુ આજે આપણે ઓપનિંગ કર્યું છે, કે માતાજીના નામ પર ઓપનિંગ પણ થઈ જાય એક સારી રીતે, અને રિસ્પોન્સ પણ બહુ સારો છે અત્યારે। આપણે જોડે 4000 ક્રાઉડ છે જ ગ્રાઉન્ડમાં, ઓન ગ્રાઉન્ડ। શું કહેશો વડોદરાવાસીઓને? વડોદરાવાસીઓને આપણે એ જ કહીશું કે તમે હજુ 10 દિવસ બાકી છે, અત્યારે જે આવી ના શક્યા હોય બીજા 10 દિવસમાં આવીને એન્જોય કરો, બહુ મજા આવશે।